તે વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 શરીરનું હલનચલન એનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં આગળ અભ્યાસ કર્યો તેના પહેલાં થોડુંક આપણે આગળ જે વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છે તેનો થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો તેમાં આપણે જોયું હતું કે ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, કૂદવું, સળકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે. કે ચાલવું, દોડવું, ઉડવું, પછી છલાંગ મારી, કૂદવું, સરકવું તેમજ તરવું છે એ આ બધી જ રીતો શું છે? તો પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે. ત્યારબાદ આગળ આપણે અભ્યાસ કર્યો કે બે કે તેથી વધુ હાડકાં જ્યાં મળે છે તે જગ્યાને શું કહેવામાં આવે છે? સાંધા હોય છે. અને સાંધા છે એ સાંધાને લીધે આપણા શરીરના ભાગોને આપણે શું કરી શકીએ છીએ? વાળી શકીએ છીએ, એટલે કે હલનચલન કરી શકીએ છીએ અને આપણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. એટલે કે બે કે તેથી વધુ હાડકાઓ જે મળે છે તેને શું કહેવામાં આવે છે? તો તે જગ્યાને સાંધા કહેવામાં આવે છે. અને સાંધા લીધે આ જે સાંધાઓ આવેલા હોય સાંધાઓને લીધે જ આપણે શું કરી શકીએ છીએ? આપણા શરીરના ભાગોને હલનચલન કરાવી શકે છે તો વાળી શકે છે. ત્યારબાદ આપણા શરીરમાં આવેલા જે જુદા જુદા પ્રકારના સાંધાઓ છે એ સાંધાઓ વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે પહેલો ખલદસ્તો સાંધો અથવા તો કંદુક ખલિકાનો જે સાંધો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો ખલદસ્તા સાંધો અથવા તો કંદુક ખલિકાના સાધન સાંધો છે એના વિશે આપણે જોયું. અને એના ઉદાહરણોમાં આપણે જોયું કે ખંભાગોનો જે સાંધો છે અથવા તો ગરદન એટલે કે ડોકનો જે સાંધો છે એ કયા પ્રકારનો સાંધો છે? તો એ આવશે ખલદસ્તા સાંધો અથવા તો કંદુક ખલિકાનો સાંધો છે. ત્યારબાદ આગળ જોઈએ તો આવશે ઉકળી સાંધો. તો ઉકળી સાંધા વિશે આપણે અભ્યાસ કરીએ તો ગરદન તથા શિર્સને જોડાણ કરતો સાંધો ઉકળી સાંધો છે. કે આપણી ગરદન તથા શિર્સ એટલે કે માથાને જોડાણ કરતો જે સાંધો છે એ સાંધાને શું કહેવામાં આવે છે? ઉકળી સાંધો કહેવામાં આવે છે. અને તેના દ્વારા શિર્સને આગળ પાછળ અથવા તો ઉપર નીચે આપણે શું કરી શકીએ છીએ? ફેરવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે ઉકળી સાંધો કોને કહેવામાં આવે છે? તો ઉકળી સાંધો એટલે કે ગરદન તથા શિર્સને જોડાણ કરતા સાંધાને ઉકળી સાંધો કહે છે. કે આપણી ગરદન અને શિર્સ છે તો એ ગરદન તથા શિર્સને જે જોડાણ કરતો સાંધો છે એ જોડાણ કરતા સાંધાને શું કહેવામાં આવે છે? ઉકળી સાંધો કહેવામાં આવે છે. અને તેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? તો તેના દ્વારા શિર્સને આપણે આગળ પાછળ અથવા તો આપણે ઉપર નીચે એને ફેરવી શકીએ છીએ, એટલે કે ડાબી જમણી બાજુ એને ફેરવી શકીએ છીએ. આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. આ હલનચલન આપણા હાથના હલનચલન કરતાં કેવી રીતે હોય છે? ભિન્ન હોય છે. કે આપણે આપણા હાથનું જે હલનચલન કરીએ છીએ એ આપણા હાથના હલનચલન કરતાં આ હલનચલન કેવું હોય છે? થોડુંક ભિન્ન હોય છે. એટલે કે આપણને એમાં તફાવત જોવા મળે છે. કે આપણે જે ઉકળી સાંધો આવેલો હોય ઉકળી સાંધાને લીધે આપણે શું કરી શકીએ છીએ? આપણે ગરદનને ઉપર નીચે અથવા તો ડાબી જમણી બાજુ આપણે એને ફેરવી શકીએ છીએ. અને આ જે હલનચલન છે એ હલનચલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ જે હલનચલન છે એ આપણા હાથના હલનચલન કરતાં કેવું હોય છે? ભિન્ન હોય છે, એટલે કે જુદું હોય છે. જેમાં ખલદસ્તા સાંધા વડે હાથને સંપૂર્ણપણે વર્તુળાકાર ફેરવી શકીએ છીએ. કે આ જે આપણે હાથમાં હલનચલન કરીએ છીએ એ હાથમાં હલનચલન કરતા હોય છે એમાં ખલદસ્તા સાંધાને લીધે આપણે શું કરી શકીએ છીએ? હાથને સંપૂર્ણપણે વર્તુળાકાર આપણે ફેરવી શકીએ. જ્યારે ઉકળી સાંધો છે એ ઉકળી સાંધામાં આપણે વેલણાકાર હસ્તી એક વલયમાં ફેરે છે. કે ઉકળી સાંધો હશે તો એ ઉકળી સાંધામાં વેલણાકાર જે અસ્થિ હશે એ વેલણાકાર અસ્થિમાં શું કરે છે? વલયમાં તે ફરે છે. કે અહીં આપણે જે જોયું ખલદસ્તા સાંધામાં આપણે આપણો હાથ છે એ સંપૂર્ણપણે શું કરી શકીએ છીએ? વર્તુળાકારમાં ફેરવી શકીએ છીએ. જ્યારે ઉકળી સાંધો છે એ ઉકળી સાંધામાં આપણે શું કરી શકીએ છીએ? જે અસ્થિ હોય છે એ અસ્થિને આપણે વેલણાકાર એક જ વલયમાં આપણે એને ફેરવી શકીએ છીએ. એટલે કે ઉકળી સાંધામાં છે એ આપણે વેલણાકાર અસ્થિમાં એક વલયમાં જ આપણે એને ફેરવી શકીએ છીએ. ત્યારબાદ આવશે ત્રીજો સાંધો, એટલે આવશે બીજાગરા સાંધો. કે આપણે જોયું કે પહેલો ખલદસ્તો સાંધો છે તો ખલદસ્તા સાંધાના ઉદાહરણમાં શું આવશે? ખંભાગનો જે સાંધો છે એ ખંભાગનો સાંધો કેવો થશે? ખલદસ્તા સાંધો અથવા તો કંદુક ખલિકાનો સાંધો કે જેમાં હાથ છે તો એ હાથને સંપૂર્ણપણે આપણે ગોળાકારમાં ફેરવી શકે છે. ત્યારબાદ આવશે ઉકળી સાંધો. તો ઉકળી સાંધો શું કરે છે? ગરદન અને શિર્સના જે જોડાણ ભાગમાં આવેલો સાંધો છે એને શું કહેવામાં આવશે? ઉકળી સાંધો. કે જેમાં આપણે ઉકળી સાંધામાં છે એ વેલણાકાર અસ્થિમાં આપણે એક જ વલયમાં આપણે આપણા માથાને ફેરવી શકીએ છીએ, એટલે કે શિર્સને ફેરવી શકીએ છીએ. ત્યારબાદ આવશે બીજાગ્રા સાંધો. તો બીજાગ્રા સાંધો કોને કહેવામાં આવશે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. કે થરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો. કે ઘરનો દરવાજો છે એ ઘરના દરવાજાને આપણે શું કરવાનું છે? કે ઘરના દરવાજાને વારંવાર ખોલવાનું છે અને બંધ કરવાનું છે. તેના બીજાગ્રહને ધ્યાનપૂર્વક જુઓ. કે એનું જે બીજાગ્રહ છે એ બીજાગ્રહને આપણે શું કરવાનું છે? ધ્યાનપૂર્વક જોવાનું છે.
તે દરવાજાને આગળ અને પાછળ ખુલવા દે છે કે આ જે બીજાગ્રહ આવેલો હોય છે બીજાગ્રહ શું કરે છે તો બીજાગ્રહ દરવાજાને આગળ અને પાછળ ખુલવા દે છે એટલે કે આ જે બીજાગ્રહ આવેલો હશે એ બીજાગ્રહ શું કરે છે તો બાણું એટલે કે દરવાજો હશે એ દરવાજાને આગળ પાછળ ખોલવા દે છે તો વધારે સમજવા માટે આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 3 તો પ્રવૃત્તિ નંબર 3 આપણને આપેલી છે કે ચાલો બીજાગ્રહની ગતિ એટલે કે હલનચલનને આપણે જોઈએ કે જે બીજાગ્રહ પ્રકારની ગતિ થાય છે એ બીજાગ્રહની ગતિ એટલે કે હલનચલનને આપણે જોઈએ એક મોટા કાગળ અથવા તો કાર્ડબોર્ડનું નળાકાર બનાવો શું કરવાનું છે એક મોટો કાગળ અથવા તો એક કાર્ડબોર્ડનું આપણે નળાકાર બનાવવાનું છે જેવું કે આકૃતિ 8.4માં દર્શાવવામાં આવેલું છે એ મુજબનું આપણે શું કરવાનું છે કાગળ અથવા તો કાર્ડબોર્ડનું એક નળાકાર બનાવવાનું છે દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા તો કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરવાની છે કે આકૃતિમાં જે મુજબ દર્શાવ્યું છે આકૃતિ 8.4માં એ આકૃતિ 8.4માં દર્શાવ્યા મુજબ શું કરવાનું છે કાર્ડબોર્ડ અથવા તો કાગળનું જે નળાકાર છે એ કાર્ડબોર્ડ અથવા તો કાગળના નળાકારની મધ્યમાં આપણે છિદ્ર બનાવીએ અને શું કરવાનું છે એમાં એક પેન્સિલ આપણે દાખલ કરવાની છે કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અડધું ઘૂંગળું બની જાય કે શું કરવાનું છે કે કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લેવાનો છે એ બીજો ટુકડો લઈ અને એવી રીતે એને વાળવાનો છે કે એ શું થઈ જાય તે અડધો ભૂંગળું બની જાય એ રીતે એ શું કરવાનું છે કાગળના કાર્ડબોર્ડને એ વાળી અને આવું આપણે અડધો નળાકાર બની જાય એ રીતે એને વાળવાનો છે જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય એ રીતે શું કરવાનું છે આપણે અડધું ભૂંગળું બનાવવું એટલે કે જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય એ રીતે અડધું ભૂંગળું બનાવવું છે અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર એટલે કે સિલિન્ડર બીજાગ્રહની માફક છે કે જે અડધું નળાકાર છે અડધા નળાકાર ઉપર રાખેલ જે સંપૂર્ણ નળાકાર છે એટલે કે આખો જે ગોળ નળાકાર એટલે કે સિલિન્ડર છે એ સિલિન્ડર છે એના દરેક માફક ગતિ કરે છે તો સિલિન્ડર છે એ બીજાગ્રહની માફક ગતિ કરે છે પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો કે જે પેન્સિલ નાખેલ નળાકાર છે એ પેન્સિલ નાખેલ નળાકારને આપણે શું કરવાનું છે ફેરવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે એટલે કે પ્રયાસ કરવાનો છે તે કેવા પ્રકારની ગતિ કરે છે કે એ જે ગતિ કરે છે એ કેવા પ્રકારની ગતિ કરે છે એટલે કે આ ગતિ એટલે કે હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવેલ ખલદસ્તા સાંધા કરતાં કેવી રીતે ભિન્ન છે કે આ જે ગતિ કરે છે એ ગતિ એટલે કે હલનચલન એ તમારા દ્વારા જે બનાવવામાં આવેલો ખલદસ્તો સાંધો છે એ ખલદસ્તા સાંધા કરતાં કેવી રીતે એટલે કે કેવી ભિન્ન ગતિ કરે છે એટલે કે જુદા પ્રકારની ગતિ કરે છે તો આપણે પ્રવૃત્તિ 1માં કોણીમાં આવા પ્રકારની ગતિ જોઈ હતી કે કોણી 1માં આપણે શું કરી હતી કે જે પ્રવૃત્તિ 1 કરી એ પ્રવૃત્તિ 1માં આપણે શું કર્યું હતું કે કોણીમાં આ જ પ્રકારની આપણે ગતિ જોઈ હતી કે આકૃતિ 8.4માં જે કાંઈ પણ આપણે બનાવેલું હતું તે એક બીજાગ્રહથી ભિન્ન છે કે આકૃતિ 8.4માં જે કાંઈ પણ આપણે બનાવેલું હતું એ શું છે એક બીજાગ્રહથી એક ભિન્ન છે એટલે કે અલગ છે પણ તેનાથી એ ખ્યાલ આવે છે કે બીજાગ્રહ એક જ દિશામાં ગતિ કરે છે કે એને આ જે ગતિ કરે છે એ આકૃતિ 8.4માં જે આપણે કંઈ પણ જોયું એટલે કે બનાવેલું હતું તે એક બીજાગ્રહથી કેવું છે એક ભિન્ન છે એટલે કે જુદું છે પણ તેનાથી આપણને એવો ખ્યાલ આવે છે કે બીજાગ્રહ છે એ બીજાગ્રહ શું કરે છે ફક્ત એક જ દિશામાં ગતિ કરે છે કે કોણીમાં બીજાગ્રહનો સાંધો આવેલો હોય છે કે કોણી છે તો એ કોણીમાં શું આવેલું છે આપણે બીજાગ્રહનો એક સાંધો આવેલો હોય છે કે જેનાથી આગળ અથવા તો પાછળ એક જ દિશામાં ગતિ કરે છે કે જેનાથી આપણી જે કોણી આવેલી હોય કોણીમાં કેવો સાંધો આવેલો હોય છે તો આપણી કોણીમાં બીજાગ્રહ પ્રકારનો સાંધો આવેલો હોય છે જેને કારણે આપણે કોણી છે તો એ કોણીના આગળ અથવા તો પાછળ એક જ દિશામાં આપણે ગતિ કરાવી શકીએ છીએ કે આપણા જે દરવાજામાં બીજાગ્રહ આવેલો હોય બીજાગ્રહને આપણે શું કરી શકીએ છીએ એક જ દિશામાં ગતિ કરાવી શકીએ છીએ કે બાણું બંધ કરીએ ત્યારે બીજાગ્રહ આપણે આમ આગળ ગતિ કરે છે જ્યારે બાણું ખોલવું હોય ત્યારે બીજાગ્રહને આપણે પાછો ખેંચીએ એટલે કે બીજાગ્રહ એક જ પ્રકારની ગતિ કરે છે તે મુજબ શું થશે કે આપણા હાથમાં જે આવેલો બીજાગ્રહ પ્રકારનો સાંધો હોય છે એ બીજાગ્રહનો સાંધો શું કરે છે કે આપણી જે કોણી છે એ કોણીને આગળ અથવા તો પાછળ એક જ દિશામાં ગતિ કરાવે છે કે જે તમે આકૃતિ 8.5માં જોઈ શકો છો કે ઘૂંટણનો જે બીજાગ્રહનો સાંધો છે એ ઘૂંટણનો બીજાગ્રહનો સાંધો કે જેને કારણે આપણો જે ઘૂંટણ છે એ ઘૂંટણથી પગને વાળી અને એ પગને આપણે આગળ અથવા તો પાછળ ફેરવી શકીએ છીએ તો આકૃતિ 8.5માં આપણે જોઈ શકીએ છીએ ઘૂંટણનો બીજાગ્રહનો સાંધો કે શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણો વિચારી શકો છો કે આ જે બીજાગ્રહ સાંધો છે એ બીજાગ્રહ સાંધાના આવા બીજા અન્ય ઉદાહરણ તમે વિચારી શકો છો તો ત્યારબાદ આવશે ચોથો સાંધો એટલે કે આવશે અચલ સાંધો કે અચલ સાંધો કોને કહેવામાં આવે છે કે પહેલો આપણે શું સાંધો જોયો ખલદસ્તા સાંધો એટલે કે આવશે કંદુક ખલિકાનો સાંધો બીજો સાંધો આપણે જોયો ઉખડી સાંધો ત્રીજો સાંધો આપણે જોયો બીજાગ્રહ સાંધો અને ચોથો હવે સાંધો આપણે જોઈએ અચલ સાંધો કે અચલ સાંધો કોને કહેવામાં આવે છે
तो आपड़ा शीर्षना अस्थिओनी वच्चे आवेला केटलाक सांधाए आपणे अत्यार सुधी चर्चा करेला सांधाओ करता भिन्न छे। के आपड़ा शीर्ष एटले के माथुं, ए माथाना अस्थिओनी वच्चे आवेला केटलाक सांधाए आपणे अत्यार सुधी जे चर्चा करेला सांधाओ छे ए अत्यार सुधी चर्चा करेला सांधाओ करता केवा छे? भिन्न छे, एटले के अलग छे। अटकाओ आ सांधानी मददथी हलनचलन करी शकता नथी। के अटकाओ छे तो ए अटकाओ आ सांधाओनी मददथी हलनचलन करी शकता नथी। आवा सांधाने शुं कहेवामां आवे छे? तो आवा सांधाने अचल सांधा कहेवामां आवे छे। के अटकाओ जे आवेला होय ए अटकाओ आ सांधानी मददथी हलनचलन करी शकता नथी। के आ जे सांधो आवेलो ए सांधानी मददथी अटकाओ छे, ए अटकाओ हलनचलन करी शकता नथी, एवा सांधाने शुं कहेવામાં આવે છે? અચલ સાંધાઓ કહેવામાં આવે છે। એટલે કે હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી, આવા સાંધાને અચલ સાંધાઓ કહે છે। જ્યારે તમે તમારો મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। કે આપણે જ્યારે આપણું મોઢું ખોલીએ છીએ એટલે કે મુખ ખોલીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણું જે નીચલા જડબું છે એ નીચલા જડબાને આપણે શું કરીએ છીએ છેડાથી દૂર લઈ જઈએ છીએ। એટલે કે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો। કે આપણે જ્યારે આપણું મુખ ખોલીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણું જે નીચલું જડબું છે એ નીચલા જડબાને આપણે શું કરીએ છીએ છેડાથી દૂર લઈ જઈએ છીએ, એટલે કે દૂર લઈ જાઓ છો। હવે તમે તમારું જે ઉપલું જડબું છે ઉપલા જડબાને આપણે શું કરવાનું છે? હલાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે। શું તમે તેને હલનચલન કરાવી શકો છો? કે આપણું જે ઉપલું જડબું છે ઉપલા જડબાને શું કરવાનું છે? આપણે હલાવવાનો પ્રયત્ન કરવાનો છે। કે શું આપણે આપણું ઉપલું જડબું છે એને આપણે હલનચલન કરાવી શકીએ છીએ? ઉપડી જડબું તથા ખોપડીના કેટલાક અસ્થિ અચલ છે? કે ઉપડી જડબું છે એ ઉપડી જડબું તથા ખોપડી છે એ ખોપડીના કેટલાક અસ્થિ કેવો હોય છે? અચલ હોય છે। એટલે કે આપણું જે ઉપડું જડબું છે એ ઉપડા જડબાને આપણે હલનચલન કરી હલનચલન એટલે કે એને આપણે મૂવમેન્ટ આપી શકતા નથી, એટલે કે એને આપણે હલાવી શકતા નથી। એટલે કે આપણું ઉપડી જડબું તથા ખોપરી છે એ કેટલાક અસ્થિ કેવા હોય છે? અચલ હોય છે। એટલે કે એ સાંધાઓ જ્યાં આવે એવા આવેલા હોય છે કે ત્યાંના હાડકાઓને તે આગળ પાછળ કે હલનચલન કરાવી શકતા નથી, કે એને કારણે જે આ જે અચલ સાંધાઓ આવેલા અચલ સાંધાઓને લીધે જે હાડકાઓ આવેલા હાડકાઓ આપણે હલનચલન કરી શકતા નથી, જેને કારણે શું કહેવામાં આવે છે એને અચલ સાંધાઓ। તો અહીંયા આપણું ઉપડી જડબું છે ઉપડી જડબું તથા ખોપડીના જે કેટલાક અસ્થિ છે એ કેટલાક અસ્થિ કેવા હોય છે? અચલ હોય છે, જેને કારણે આપણા ઉપડું જડબું છે એ ઉપડા જડબાને આપણે હલનચલન કરાવી શકતા નથી। આપણે માત્ર કેટલાક સાંધાની ચર્ચા કરી છે જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે। કે આપણે અહીંયા માત્ર શું કરીએ છીએ કેટલાક સાંધાઓની ચર્ચા કરી છે કે જે આપણા હાડકાઓને શું કરે છે એ આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે। અહીંયા આપણે આકૃતિ 8.6માં માનવનું કંકાલ આપેલું છે કે આપણા શરીરનું જે કંકાલ છે એ કંકાલ અહીંયા આકૃતિ 8.6માં દર્શાવવામાં આવેલું છે। એટલે કે આકૃતિ 8.6માં આપણે જોઈ શકીએ છીએ માનવનું કંકાલ। શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરે છે, અને આ જે માળખું બને છે એ માળખાને શું કહેવામાં આવે છે? આપણે કંકાલ કહીએ છીએ, કે જે તમે આકૃતિ 8.6માં જોઈ શકો છો કે શરીરના જે બધા હાડકા છે એ બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે। કે આપણું શરીર છે તો એ આપણા શરીરને એક સુંદર આકાર પ્રદાન કરવા માટે શું કરે છે? એક માળખું તૈયાર કરે છે, અને આ જે માળખું તૈયાર થાય છે એ માળખાને શું કહેવામાં આવે છે? આપણે કંકાલ કહીએ છીએ, કે જેને આપણે આકૃતિ 8.6માં જોઈ શકીએ છીએ, જેમાં માનવ શરીરનું કંકાલ આપેલું છે। એટલે કે શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવામાં આવે છે કે જે એક માળખું તૈયાર કરે છે, અને આ માળખું જે બનાવ્યું છે એ માળખાને આપણે શું કહીએ છીએ? કંકાલ કહીએ છીએ, કે જે તમે આકૃતિ 8.6માં જોઈ શકો છો। આપણે કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે? કે આપણે એ કેવી રીતે ઓળખી શકીએ છીએ કે આ છે એ મનુષ્યના કંકાલની જ આકૃતિ છે? આપણે શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? કે આપણે છીએ તો આપણે શરીરના વિભિન્ન જે હાડકાઓ છે એટલે કે જુદા જુદા પ્રકારના જે હાડકાઓ છે એ જુદા જુદા પ્રકારના હાડકાઓના આકારની જાણકારી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? શરીરના કેટલાક અંગોમાં આવેલ હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણે ત્યારે ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છે। કે શરીરના જે કેટલાક અંગોમાં આવેલા હાડકા છે એ શરીરમાં આવેલા કેટલાક અંગોના હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણે ત્યારે જ ખ્યાલ આવે છે કે જ્યારે આપણે એનો અનુભવ કરીએ છીએ, ત્યારે જ આપણે એના વિશે વધારે માહિતી મેળવી શકીએ છીએ।
एक्सरे चित्र द्वारा अपने शरीर बधा अटकाओना आकार ख्याल मेळवी शकीए छे के एक्सरे चित्र अपने घणी वक्त अपने फ्रेक्चर थी गयु होय अथवा तो पड़ी जाइए तो अपना शरीर हाथ अथवा तो पग में फ्रेक्चर थी हुए तो आपणे शुं करायुं छे एक्सरे एटले के फोटो पड़ायो छे तो एक्सरे चित्र द्वारा आपणे शुं करीए छे तो एक्सरे चित्र द्वारा आपणे आपणा शरीरना जे बधा अटकाओ छे ई बधा अटकाओना आकारनो आपणे ख्याल मेळवी शकीए છે કે આપણે ઘણી વખત આપણા વડીલ અથવા તો આપણા રિલેટિવમાં કોઈ પડી ગયું હોય અથવા તો હાથ પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોય તો આપણે એનો એક્સરે જોઈએ તો એક્સરેમાં આપણે એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ કે શરીરના જે બધા અટકાવ છે એ બધા અટકાવના આકારનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ શું ક્યારે તમારો અથવા તો તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનો એક્સરે કાઢવામાં આવ્યો છે કે શું તમે ક્યારેય તમારો અથવા તો તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરના કોઈ ભાગનો આપણે એક્સરે કઢાવ્યો છે એટલે કે કાઢવામાં આવ્યો છે કેટલીક વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કઢાવવાનું કહે છે કે કેટલીક વાર આપણે પડી ગયા હોય તો ડૉક્ટર આપણને શું કહે છે એક્સરે કઢાવવાનું કહે છે એટલે કે કેટલીક વાર ઈજા થઈ હોય તો પડી ગયા હોય ત્યારે ડૉક્ટર આપણને શું કહે છે એક્સરે કઢાવવાનું કહે છે કે જેનાથી તમને ઈજા અથવા તો હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે કે જેનાથી આપણને શું થાય છે તો જેનાથી જે કોઈ હાડકું હશે અથવા તો જે કોઈ અંગ આવેલો હશે એ અંગમાં થયેલી ઈજા અથવા તો હાડકામાં થયેલ ક્ષતિને આપણે શું કરીએ છીએ ક્ષતિને આપણે ઓળખી શકીએ છીએ તો ક્ષતિનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ એક્સરે દ્વારા આપણે શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ આવે છે કે એક્સરે દ્વારા શું થશે કે આપણા શરીરના જે હાડકાઓ છે એ આપણા શરીરના હાડકાઓના આકાર વિશે આપણને શું પડે છે ખ્યાલ આવે છે એટલે કે આપણે એના આ હાડકાઓ છે એ હાડકાઓના આકાર વિશે આપણે જાણી શકીએ છીએ તો ખ્યાલ મેળવી શકીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ તો તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો કે તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના જે હાડકાઓ છે એ હાડકાઓનો આપણે અનુભવ કરવાનો છે પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યા જાણકારી મેળવો કે પ્રત્યેક અંગો છે તો એ પ્રત્યેક અંગોના જે હાડકાઓ છે એ હાડકાઓની સંખ્યાઓની શું કરવાની છે આપણે જાણકારી મેળવવાની છે જેમ કે હાથ છે તો હાથમાં કેટલા હાડકાઓ આવેલા છે પગ છે તો એ પગમાં કેટલા હાડકાઓ આવેલા છે એટલે કે દરેક એટલે કે પ્રત્યેક અંગોમાં જે હાડકાઓ આવેલા છે એ પ્રત્યેક અંગોના હાડકાઓની સંખ્યાની જાણકારી મેળવવાની છે તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે સરખામણી કરો કે જે તમે આકૃતિ 8.7માં જોઈ શકો છો કે તમારા ઘૂંટણ તથા કોણીના જે હાડકા છે એ ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી રીતે અનુભવ કરો તથા એક્સરે ચિત્ર સાથે શું કરવાનું છે અને આપણે એની સરખામણી કરવાની છે કે જે તમે આકૃતિ 8.7માં જોઈ શકો છો કે કોણી તથા ઘૂંટણના સાંધાનું એક્સરે ચિત્ર કે કોણી આપણા હાથની જે કોણી છે અને ઘૂંટણ છે એ ઘૂંટણ અને કોણીના સાંધાનું અહીંયા એક્સરે ચિત્ર દર્શાવવામાં આવેલું છે તમારી આંગળીઓ વાળો શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો કે આપણી આંગળીઓને વાળવાની છે કે આપણે શું આંગળીઓને પ્રત્યેક સાંધાનું જે મૂળ છે એ પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકીએ છીએ તમારી મધ્યમાં આવેલી આંગળીમાં કેટલા હાડકાઓ આવેલા હોય છે કે આપણી જે મધ્યમાં આવેલી આંગળી હોય છે એ મધ્યમાં આવેલી આંગળીઓમાં શું આવેલા છે કેટલાક હાડકાઓ આવેલા છે અને તમારી હથેળીના ભાગના જે હથેળીનો ભાગ છે એ હથેળીના પાછળના ભાગને શું કરે છે એ સ્પર્શ કરીને અનુભવ કરવાનો છે કે તમારી હથેળીનો જે ભાગ છે એ હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરી અને એનો અનુભવ કરો તેમાં અનેક હાડકાઓ આવેલા હોય છે કે આપણે જ્યારે હથેળીના પાછળના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરીએ છીએ તો તેમાં આપણને જાણવા મળશે કે તેમાં અનેક હાડકાઓ આવેલા હોય છે તો તમે આગળ આકૃતિ 8.8 જોશો તો જેમાં હાથના અસ્થિઓ આવેલા હોય છે કે હાથનો જે અસ્થિઓ છે કે હાથ આપણો આવેલો છે તો હાથની આંગળીઓમાં કયા પ્રકારના હાડકાઓ એટલે કે અસ્થિઓ આવેલા હોય છે તે આપણે અહીંયા આકૃતિ 8.8માં જોઈ શકીએ છીએ શું તમારું કાંડું લચીલું છે કે આપણું જે કાંડું છે એ કાંડું આપણું લચીલું છે શું તને તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલું હોય છે કે આપણું જે કાંડું છે એ કાંડું લચેલું હોય છે આ ઉપરાંત તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલું હોય છે જો તેમાં એક જ હાડકો આવેલો હોય તો શું વાત કે શું એમાં એક જ હાડકેલો આવેલું હોય તો શું થાત કે આપણા જે કાંડું છે એ કાંડું શું લચેલું છે અને તે અનેક શું કરેલું હોય છે તો નાના નાના અસ્થિઓનું બનેલું હોય છે કે જો તેમાં એક જ હાડકો આવેલું હોય તો શું થાત કે આપણું જે કાંડું છે એ કાંડું લચેલું ઉપરાંત એમાં શું આવેલું છે અનેક 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 નાના નાના અસ્થિઓ આવેલા હોય છે પરંતુ જો આપણા કાંડામાં એક જ હાડકો આવેલું હોય તો શું થાય કે આપણે કાંડાને આપણે સંપૂર્ણ વડે ફેરવી શકત નહીં કે એક જ જો હાડકો આવેલો હોય તો આપણે એને જે મૂવમેન્ટ એટલે કે હલનચલન કરાવવું હોય એ હલનચલન કરાવી શકત નહીં ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આવેલી છે પ્રવૃત્તિ નંબર 4 તો જોઈએ પ્રવૃત્તિ નંબર 4 કે ઊંડો શ્વાસ લઈ અને તેમને કેટલાક સમય સુધી રાખી તમારા છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવીને
તમારા આટકાવનો અનુભવ કરો કે ઊંડો શ્વાસ લેવાનો છે એટલે કે ઊંડો શ્વાસ લઈ અને શું કરવાનું છે એને કેટલાક સમય સુધી રોકી રાખવાનું છે અને ઊંડો શ્વાસ લઈને આપણા શ્વાસને રોકી રાખી અને તમારા જે છાતી તથા પીઠના આટકાઓ છે એ છાતી તથા પીઠના આટકાઓને હળવેકથી દબાવી અને શું કરવાનું છે તમારા આટકાઓનો અનુભવવાનો એટલે કે આટકાઓ જે છાતી અને પીઠમાં આટકાઓ આવેલા છે આટકાઓને હળવેકથી દબાવી અને એને અનુભવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે શક્ય એટલી તમારી પાંસળીઓને ગણો કે શક્ય હોય એટલી આપણે શું કરવાનું છે કે આપણી જે છાતીમાં આવેલી પાંસળીઓ હોય છે એ પાંસળીઓને આપણે શું કરવાનું છે ગણવાનું છે એટલે કે જે છાતીની અસ્થિઓ તરીકે પણ ઓળખાય છે એટલે કે શક્ય હોય ત્યાં સુધી શું કરવાનું છે આપણી જે છાતીમાં આવેલી અસ્થિઓ એટલે કે પાંસળીઓ છે એ પાંસળીઓને આપણે ગણવાની છે આકૃતિ 8.9માં ને ધ્યાનપૂર્વક જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો કે આકૃતિ જે 8.9 આપેલું છે કે જેની આપેલી છે પાંસળીનું એક પિંજરું આપેલું છે તો એ પાંસળીના પિંજરને શું કરવાનું છે ધ્યાનપૂર્વક જોવાનું છે અને છાતીની જે અસ્થિઓ છે એ છાતીની અસ્થિઓની સંખ્યાની શું કરવાની છે એની સાથે સરખામણી અને આકૃતિ સાથે કરવાની છે કે જે છાતીની અસ્થિઓ છે એ છાતીની અસ્થિઓની સંખ્યાની સરખામણી આપણે આકૃતિ સાથે કરવાની છે કે આકૃતિ 8.9 ધ્યાનથી આપણે જોવાની છે અને જેની છાતીની અસ્થિઓ છે એ છાતીની અસ્થિઓની સંખ્યાની સરખામણી સાથે આકૃતિની આપણે સરખામણી કરવાની છે આપણે જોઈએ છીએ કે પાંસળીઓ વિશિષ્ટ સ્વરૂપે વળેલી હોય છે કે આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે પાંસળીઓ છે એ પાંસળીઓ વિશિષ્ટ સ્વરૂપે શું કરેલી હોય છે વળેલી હોય છે તે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને પાંજરાનું નિર્માણ કરે છે કે આપણી જે પાંસળીઓ છે એ પાંસળીઓ શું કરેલી છે વિશિષ્ટ સ્વરૂપે એકબીજા સાથે જોડાયેલી હોય છે એટલે કે વળેલી હોય છે એટલે કે પાંસળીઓ વિશિષ્ટ સ્વરૂપે વળેલી હોય છે અને તે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે શું કરેલી હોય છે જોડાય અને એક પાંજરાનું એક નિર્માણ કરે છે કે આ જે પાંસળીઓ છે એ છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાય અને એક શેનું નિર્માણ કરે છે તો એક પાંજરાનું નિર્માણ કરે છે આ શંકુરૂપી પાંજરાને પાંસળી પિંજર કહેવામાં આવે છે કે આ જે શંકુરૂપી પાંજરું છે એ શંકુરૂપી પાંજરાને શું કહેવામાં આવે છે પાંસળી પિંજર કહેવામાં આવે છે આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે કે આપણા જે શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો છે એ મહત્વપૂર્ણ અંગો શેનાથી સુરક્ષિત રહે છે તો આ જે પાંસળી પિંજર આવેલું છે પાંસળી પિંજરથી આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો છે એ મહત્વપૂર્ણ અંગો સુરક્ષિત રહે છે તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો કે તમારા કેટલાક મિત્રો છે એ કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર શું કરવાનું છે નમી અને પગની જે આંગળીઓ છે એ પગની આંગળીઓનો સ્પર્શ કરવાનું કહેવાનું છે ગરદનથી શરૂ કરી અને તમારી આંગળીઓ તમારા મિત્રને પીઠ પર ફેરો કે ગરદનથી શરૂ કરી અને શું કરવાનું છે તમારી જે આંગળીઓ છે એટલે કે આપણી આંગળીઓને શું કરવાનું છે આપણો જે મિત્ર છે એ આપણા મિત્રને પીઠ પર ફેરવવાનો આપણે પ્રયત્ન કરવા એટલે કે ફેરવવાની છે જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ એટલે કે કરોડસ્તંભ છે કે આપણે જે અનુભવ કર્યો કે આપણે શું કરવાનું છે આપણા મિત્રને ઘૂંટણથી એટલે કે ઘૂંટણ વાળ્યા વગર શું કરવાનું છે આપણા પગ એટલે કે તેમના પગની આંગળીઓ પર કરવાનું કહેવાનું છે ગરદનથી શરૂ કરી અને શું કરવાનું છે તમારી જે આંગળીઓ છે એ તમારા મિત્રની પીઠ પર ફેરવવાની છે એટલે કે આપણે શું કરવાનું છે આપણો જે મિત્ર છે એ મિત્રને ઘૂંટણ વાળ્યા વગર પગની આંગળીઓ પર વાળવાનું એટલે કે પગની આંગળીઓ પર કરવાનું કહેવાનું છે અને ત્યારબાદ આપણે શું કરવાનું છે ગરદનથી શરૂ કરી અને એની આંગળીઓ છે એ આપણી આંગળીઓ એની પીઠ પર ફેરવવાની છે કે જે આપણે અનુભવ કરીએ છીએ તે શું થશે એક મેરુદંડ કહેવામાં આવે છે એટલે કે મેરુદંડ અથવા તો કરોડસ્તંભ જે અમે આકૃતિ 8.10માં જોઈ શકો છો કે આપણે જે અનુભવ કરીએ છીએ એ અનુભવ આપણે શેનો કરીએ છીએ તો મેરુદંડ અથવા તો કરોડસ્તંભ આપણને દર્શાવે છે તે અનેક નાના નાના આટકાઓની બનેલી રચના છે કે તે શું છે તો મેરુદંડ અથવા તો કરોડસ્તંભ છે એ અનેક નાના નાના આટકાઓની બનેલી એક રચના છે કે જે તમે આકૃતિ 8.10માં જોઈ શકો છો કે મેરુદંડ અથવા તો કરોડસ્તંભની આકૃતિ આપેલી છે અને જે શું બનેલું હોય છે તો નાના નાના આટકાઓથી બનેલ એક રચના છે પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલું હોય છે કે આ પાંસળી પિંજર છે એ પાંસળી પિંજર શું કરેલું હોય છે તો પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલું હોય છે શું કરોડસ્તંભ એક જ લાંબા આટકાના બનેલા હોય છે તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે કે શું કરોડસ્તંભ છે એક જ લાંબા આટકાનું બનેલું હોત તો તમારો મિત્ર આવી રીતે નીચેની તરફ વળી શકત ના કે જો કરોડસ્તંભ છે એ એક જ આટકાનું બનેલ હોત તો આપણો મિત્ર નીચે વળી શકત નહીં એટલે કે આપણો જે મિત્ર છે એ નીચેની તરફ વળી શકત નહીં તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો કે હવે શું કરવાનું છે તમારા મિત્રને ઊભા થઈ અને શું કરવાનું છે હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહેવાનું છે શું તમને તેના ખંભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે કે શું જ્યારે આપણે આપણા મિત્રને ઊભા થઈ અને શું કરવાનું છે દિવાલને ધક્કો મારવાનું કહેવાનું છે કે જ્યારે તે ધક્કો મારતો હોય ત્યારે તેને ખંભા આગળ બે ઉપસેલા અસ્થિઓ આપણને જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે તો તેને સ્કંધાસ્થિ કહેવામાં આવે છે
આવે છે કે જે આપણે આકૃતિ 8.11 માં જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે આપણા મિત્રને ઊભા થઈ અને દિવાલને ધક્કો મારવાનું કહેવામાં આવે છે ત્યારે તેના ખંભા આગળ આપણને શું જોવા મળે છે, બે ઉપસેલા અસ્થિઓ જોવા મળે છે. આ જે બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે એને શું કહેવામાં આવે છે, તો તેને સ્કંધાસ્થિ કહેવામાં આવે છે કે જે તમે આકૃતિ 8.11 જોઈ શકીએ છીએ કે જ્યારે આપણો મિત્ર છે ઊભો થઈને દિવાલને ધક્કો મારતો હોય ત્યારે આપણને શું જોવા મળે છે, તો તેના ખંભા આગળ આપણને બે ઉપસેલા અસ્થિ જોવા મળે છે. અને આ જે બે ઉપસેલા અસ્થિ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે, તો તેને સ્કંધાસ્થિ કહેવામાં આવે છે કે જે આપણે આકૃતિ 8.11 જોઈ શકીએ છીએ, જે દર્શાવે છે ખંભાના અસ્થિઓ. આકૃતિ 8.12 ધ્યાનપૂર્વક જુઓ. આ સંરચના નિતાંબિસ્થ એટલે કે શ્રોણી અસ્થિ કહે છે કે આકૃતિ 8.12 આપણે ધ્યાનપૂર્વક જોવાની છે. જે આ રચના જોવા મળે છે આ રચનાને શું કહેવામાં આવે છે કે આ રચનાને નિતાંબિસ્થ અથવા તો શ્રોણિસ્થ અસ્થિ કહેવામાં આવે છે કે આ જે સંરચના આપણને જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, તો નિતાંબાસ્થ એટલે નિતાંબાસિદ્ધ અને શ્રોણી અસ્થિ એટલે કે નિતાંબાસિદ્ધ અને શ્રોણી અસ્થિ કહેવામાં આવે છે કે આ જે રચના જોવા મળે છે એને શ્રોણી અસ્થિ અથવા તો નિતાંબાસ્થિ કહેવામાં આવે છે. આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને શું કરે છે, રક્ષણ આપે છે. કે આ જે પેટી જેવી સંરચના બને છે એ પેટી જેવી સંરચના બનાવે એ શું કરે છે, તો જઠરની જે નીચે આવેલા વિભિન્ન અંગો હોય છે એ જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને શું કરે છે, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એટલે કે આ જે પેટી જેવી સંરચના છે એ શું કાર્ય કરે છે, તો જે જઠરની નીચે આવેલા વિભિન્ન અંગો છે એટલે કે અલગ પ્રકારના જે અંગો છે એને શું કરે છે, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ નિતંબના ભાગનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસો છો. કે આ જે નિતંબના ભાગનો એ હિસ્સો છો કે જેને કારણે આપણે શું કરી શકીએ છીએ, બેસી શકીએ છીએ. એટલે કે આ નિતંબના ભાગનો એ હિસ્સો છે કે જેની મદદથી આપણે શું કરી શકીએ છીએ, બેસી શકીએ છીએ, જેને કારણે નિતંબાસ્થિ અથવા તો શ્રોણી અસ્થિ કહેવામાં આવે છે. એટલે કે આ નિતંબનો એ ભાગ છે કે જેની મદદથી જ આપણે શું કરી શકીએ છીએ, બેસી શકીએ છીએ, જેને કારણે એને શું કહેવામાં આવે છે, નિતંબાસ્થિ અથવા તો શ્રોણી અસ્થિ કહેવામાં આવે છે. કે જે તમે આકૃતિ 8.12 જોઈ શકો છો, શ્રોણી અસ્થિ અથવા તો નિતંબાસ્થિ કહેવામાં આવે છે કે જેની મદદથી જ આપણે શું કરી શકીએ છીએ, બેસી શકીએ છીએ. એટલે કે આ એક માર્ગ એમસીક્યુમાં પૂછી શકે કે કયા અસ્થિને કારણે આપણે બેસી શકીએ છીએ, તો કયા આવશે, શ્રોણી અસ્થિ અથવા તો નિતંબા અસ્થિને કારણે જ આપણે બેસી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો તમારી ખોપડી છે એ અનેક આડકાઓ એકબીજા સાથે જોડવાથી બનેલ છે. કે આપણી જે ખોપડી આવેલી છે એ આપણી ખોપડી છે નહીં બનેલી હોય છે, તો અનેક આડકાઓ એકબીજા સાથે જોડવાથી આપણી ખોપડી બનેલી છે. કે જે તમે આકૃતિ 8.13 જોઈ શકો છો, માનવની ખોપડી આપેલી છે. કે આપણી જે ખોપડી છે એ આપણી ખોપડી અનેક આડકાઓ એકબીજા સાથે જોડાઈ અને બનેલી છે. એટલે કે આપણી જે ખોપડી છે એ અનેક આડકાઓ છે, એ અનેક આડકાઓ એકબીજા સાથે જોડાય અને આપણી ખોપડી બનેલી છે. કે જે તમે આકૃતિ 8.13 જોઈ શકો છો કે અહીં આપણને માનવ ખોપડી આપણને આપેલી છે. એ આપણા શરીરના અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે. કે આપણા શરીરનું જે અત્યંત મહત્ત્વનું જે અંગ છે એ મગજનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે, તો ખોપડી. એટલે કે આ આપણા શરીરના અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. એટલે કે ખોપડી છે એ ખોપડી શું કાર્ય કરે છે, તો ખોપડી આપણા શરીરનો જે અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ મગજ છે એ અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.